આજે છે 5 સપ્ટેમ્બર, એટલે કે વિશ્વ શિક્ષક દિવસ. આજના દિવસે નર્મદા જિલ્લાના નાંદોદના પ્રથમ મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તેમજ એક પોતાના જીવનમાં એક સારા શિક્ષક રહી ચૂકેલા પ્રખ્યાત સાહિત્યકાર અને વિજ્ઞાન લેખક દીપક જગતાપે પોતાના ગુરુ સમાન શિક્ષકોને યાદ કરી સૌ કોઈને શિક્ષક દિવસની શુભકામનાઓ પાઠવી હતી. એક શિક્ષક સૌ માતાની ગરજ સારે છે, અને જો સારા શિક્ષક મળી જાય તો જીવનમાં તમે પ્રગતિના શિખર સર કરી શકો છો, જેના ઘણા ઉદાહરણ પણ છે. અને એટલા માટે જ દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે અને પોતાના જીવનના ચાવીરૂપ ગુરુ સમાન શિક્ષકોને યાદ કરવામાં આવે છે. આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રથમ મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જે પોતે એક સારા ડોક્ટર છે અને સાથે સારા નેતા પણ સાબિત થયા છે, આ સિદ્ધિ પાછળ તેમને તેમના જીવનમાં મળેલા સારા શિક્ષક અને ગુરુજનોનો સિંહ ફાળો છે. તેથી જ આજના દિવસે ડોક્ટર દર્શનાબેને તેમના પ્રિય શિક્ષક તેમજ તેમના જીવનમાં આદર્શરૂપ ગુરુજનને યાદ કરી સૌ કોઈને શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવી. રાજપીપળામાં રહેતા દીપકભાઈ જગતાપે પોતે વ્યવસાયથી એક સારા શિક્ષક રહ્યા છે અને સાથે જ તેઓ સાહિત્યકાર તેમજ વિજ્ઞાન લેખક પણ છે. સારા શિક્ષક એટલા માટે કે તેઓના હાથની જે ભણતા અનેક વિદ્યાર્થીઓ આજે ઊંચા હોદ્દા પર કામગીરી કરી રહ્યા છે અને તેઓને પોતાના પ્રિય શિક્ષકની ઉપાધિ આપી છે. સાથે જ તેઓ એક સાહિત્યકાર પણ છે અને વિજ્ઞાન લેખક પણ છે. તેમના 3000થી વધુ લેખ અને 12થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમને અનેક એવોર્ડ મળ્યા છે. આજે તેઓ કંઈ પણ છે તે તેમના ગુરુ સમાન શિક્ષકોના લીધે જ છે. જીવનમાં તેમને મળેલા સારા શિક્ષકોને કારણે આજે તેઓએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેવું તેમનું કહેવું છે. અને તેથી જ તેઓ પણ પોતાના ગુરુ સમાન શિક્ષકને આજે પણ યાદ કરે છે. તેમજ તેમનું કહેવું છે કે જો તમારા જીવનમાં એક સારા શિક્ષક મળી જાય તો તમારા જીવનનો ઉદ્ધાર તો થઈ જાય, સાથે જ તમારા કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિ કરી શકો છો. ગાયનેકોલોજીસ્ટ બન્યા પછી આજે જ્યારે હું ધારાસભ્ય છું ત્યારે મારા રાજનૈતિક જીવનમાં પણ જે રાજકીય ગુરુ છે એવા મારા અને સૌના માનીતા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કે જેમની કામ કરવાની શૈલી અને જે રીતના કાર્યકર્તાઓને ઉત્સાહ અને પ્રેરણા આપે છે અને કેવી રીતના કામ કરવું, કેવી રીતના પ્રજા સમક્ષ જવું, એ ખરેખર અમને ખૂબ જ પ્રેરણાદાયક હોય છે. એવી જ રીતના આ ગુજરાતના આદરણીય પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ, નાનામાં નાના કાર્યકર્તાને કેવી રીતના મહત્ત્વ આપવું અને કેવી રીતના એમની સાથે કામ લેવું એ પણ આપણને શીખવાડે છે, ત્યારે આ બંને ગુરુઓને પણ હું મારા કોટી કોટી વંદન સાથે પ્રણામ કરું છું. અને આજના શિક્ષક દિવસ નિમિત્તે સર્વે ગુરુજનોને ફરીથી મારા કોટી કોટી વંદન સાથે પ્રણામ કરું છું. એ ભાષા શૈલી હું શીખ્યો અને આજે મેં 3000થી વધારે લેખો મારા પ્રકાશિત થયા, મારા લગભગ 12થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા અને 5 થી 6 અખબારોમાં કોલમ ચાલે છે અને સાહિત્યમાં મારું ઘણી બધી સારી એવી નામના થઈ છે. તો એ સાહિત્યની ભાષા જે છે, કઈ રીતે લખવી, એ બધું પણ મારા ગુરુજનોના શ્રેયને આભારી છે. એટલે જીવનમાં જો તમને સારા શિક્ષક મળી જાય ને, સારા ગુરુજન મળી જાય ને, તો તમારા જીવનનો ઉદ્ધાર તો થઈ જાય, પણ તમે તમારા કાર્યક્ષેત્રની અંદર પણ ખૂબ સરસ રીતે તમે આગળ વધી શકો છો. એટલે હું આ મારા બંને ગુરુજનોને ખૂબ આભારી છું. આજે શિક્ષક દિને હું એમને નતમસ્તકે વંદન પણ કરું છું અને એમના જીવનમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું. ફરી એકવાર આજે શિક્ષક દિવસની હું તમામ શિક્ષકોને હું શુભેચ્છા પાઠવું છું અને હું એવું ઈચ્છું છું કે જો તમે શિક્ષક બનો તો સારા શિક્ષક બનો, વિદ્યાર્થીઓના જીવનના પથદર્શક બનો, માર્ગદર્શક બનો અને વિદ્યાર્થીનું જીવન ઉજ્જવળ બને એવું શૈક્ષણિક કામગીરી કરો, એવું કંઈક કામ કરો કે વિદ્યાર્થીઓ તમને કાયમ માટે યાદ કરે.